आज रोज राजकोट जिला कलेक्टर कचेरी खाते संकलन समिति की बैठक मळी। संकलन समिति की बैठक में 32 प्रश्नों पैकी 27 एकला शासक पक्षना धारासभ्य कुंवरजी बावळिया द्वारा पूछवामां आव्या हता, ज्यारे कि कोंग्रेसना 3 धारासभ्यो द्वारा 5 जेटला प्रश्नों पूछवामां आव्या हता। आम मंत्री पद गया बाद संकलन बैठक में बीजी वक्त कुंवरजी बावळिया प्रश्नों मारो चलावता होवानुं सामे आव्युं छे। त्यारे बैठक पूर्ण थया बाद ललित કકથરાએ कुंवरजी बावळिया माटे कह्युं हतुं के कोंग्रेसमां तेमना माटे लाल जाम बिछावेली छे। तेना प्रत्युत्तरमां कुंवरजी बावळियाए जणाव्युं हतुं के ज्यां हूँ छूं त्यां ज ठीक छूं, आगामी दिवसोमां पण हूँ જસદણમાંથી જ ચૂંટણીમાં આવીશ, ત્યારે પાર્ટી મારા જે નિર્ણય કરશે તેમને શિરો માન્ય રહેશે। તો બીજી તરફ સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યોને પોતે પૂછેલા પ્રશ્નોના જવાબ ન મળ્યા હોવાના આક્ષેપ લલિત વસોયાએ કર્યા હતા। લલિત વસોયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં કોવિડને લઈને પ્રશ્નો પૂછ્યો હતો, મેં 1 મહિનાથી વધુનો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં સંકલન સમિતિની બેઠકમાં મને જવાબ નથી આપવામાં આવ્યો, તેમજ જવાબ આપવા મામલે મારી પાસે સમય માંગવામાં આવ્યો છે। गुजरात राज्यना माजी मुख्य मंत्री श्री कुंवरजी भाई ना घणा बधा प्रश्नों हता, लगभग 50-60 प्रश्नों तो मैं सांभळ्या त्यां सुधी कुंवरजी भाई ना लोकल प्रश्न हता। ललित भाई वसोया धारासभ्य श्रीना प्रश्न हता अने पीजादा साहेबना पण प्रश्न हता। बधा ज प्रश्नों में सरकार श्रीनी अने एक तो स्टाफनी अभाव ए उड़ीने आँखें वर्गी एवा एक प्रश्नों हता। कुंवरजी भाई ज्यारे फरियाद करता था त्यारे एवुं लागतुं हतुं के क्यांक सरकारना प्रतिनिधि नहीं पण विरोध पक्षना धारासभ्य वात करता होय एवी परिस्थिति जिल्लामां तमाम कामगीरीमां छे। रोड मंजूर थयो होय वर्ष दिवसमां ते रोड तूटी जाय ए फरियादो हती, पछी काम मंजूर थई गया होय 2-2 वर्ष सुधी काम न थया होय એવી ફરિયાદો, આ બધા જ ફરિયાદોમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને જે જે કામ કરવા જોઈએ એ બધા પ્રશ્નોની મેં વાત કરી હતી। છેલ્લો મારો પ્રશ્ન એ હતો કે સરકારશ્રીએ જે ખેડૂતો માટે સૂર્યોદય યોજના જાહેર કરી હતી એ સૂર્યોદય યોજના નીચે રાજકોટ જિલ્લામાં કેટલા ફીડરમાં તમે સૂર્યોદય યોજના નીચે લાઇટ આપો છો? તો જીઈબીના અધિકારીએ છે કીધું કે સાહેબ રાજકોટ જિલ્લામાં એક પણ ફીડરમાં અમે લાઇટ સૂર્યોદય નીચે આપતા નથી। તો મેં કીધું તમે મિનિસ્ટરોને બોલાવીને ખાતમુહૂર્ત કર્યા હતા, ગુજરાતભરમાં ખાતમુહૂર્ત કર્યા હતા, એ તમામ સેના માટે કર્યા હતા? ખાલી પોપરગંડા જ હતો? તો એ તો બિચારો અધિકારી શું જવાબ આપી શકે? પણ સ્થિતિ એવી હતી કે આજે એક પણ ફીડરમાં સૂર્યોદય યોજના નીચે ખેડૂતોને લાઇટ મળતી નથી। સરકારશ્રી માત્ર ખેડૂતોની બનાવટ કરવા માટે સૂર્યોદય યોજનાની જાહેરાત કરી, એના ઉદ્ઘાટન કર્યા, મોટા મોટા ફંક્શન કર્યા અને પછી એ યોજના બંધ કરી। આ સૂર્યોદય યોજના એ છે કે ખેડૂતોને જ્યારે રાતના જ પાણી આપવામાં આવતું એટલે સરકારશ્રીએ બહુ મોટા ઉપાડે એવું કીધું હતું કે અમે 22 સુધીમાં સમગ્ર ગુજરાતમાં જેવી રીતે ઇન્ડસ્ટ્રીઝ તમે ધરાવતા હોય તો 24 કલાક તમને પાવર મળે, એમ ખેડૂતોને રાતના પાણી વારવા જવામાં તકલીફ થાય, જાનવરોની તકલીફ થાય, સરપ કરડે, આ બધા જે પ્રશ્નો હોય એમાં તાઢની ભયંકર પરિસ્થિતિમાં પણ ખેડૂતોએ પાણી વારવા જવું પડે, શિયાળામાં પણ રાતના ખેડૂત બિચારો રાતના વાડીએ જાય ને ક્યારે લાઇટ આવે ને ક્યારે લાઇટ જતી રહે, ને આ બધા જ પ્રશ્નોમાં સરકારશ્રીએ એવું કીધું હતું કે હવે અમે સૂર્યોદય એટલે દિવસની ખેડૂતોને 8 કલાક 10 કલાક લાઇટ આપશું, એ મોટા ઉપાડે સરકારે જાહેરાત કરીને ચારે બાજુ સૂર્યોદય યોજનાની વાતો કરી હતી, એ માત્ર હંબક હતું, માત્ર નરેન્દ્ર મોદી સાહેબની જેમ એ ફેક જ હતું, એ ફેકું જ હતા, એમાં એક પણ સૂર્યોદય યોજનામાં એક પણ ફીડર ચાલુ નથી રાજકોટ જિલ્લાના। જોકે ગુજરાતમાં માત્ર ગીર વિસ્તારની અંદર 1-2 ફીડર ચાલુ હશે, બાકી મારે મોરબી જિલ્લામાં પણ એક પણ ફીડર ચાલુ નથી,